હું છું જૈમિન ચૌધરી અને તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે તકલીફો પડી રહી છે યુવા વર્ગને, એ તકલીફોને હું મારા અનુભવ દ્વારા તમે કઈ રીતે દૂર કરી શકો એ વિશેની હું અહીં યુટ્યુબ દ્વારા માહિતી આપવા માગું છું. સૌપ્રથમ, તમે જો ગુજરાતના વ્યક્તિ છો અને તમે ગુજરાતી જે ભાષા છે એનું પ્રભુત્વ ન જાણતા હોય તો એ આપણી ઉણપ કહેવાય. તો જે સિલેબસ છે એની અંદર આપણે ગુજરાતીને મહત્ત્વ આપવું જોઈએ. તો જે ક્લાસ 3ની એક્ઝામો આવે છે ને, તો ફર્સ્ટલી તમે કઈ રીતે એ એક્ઝામોમાં કઈ રીતે તમારે આગળ વધવું જોઈએ, તમે કઈ રીતે તમે સૌથી વધારે માર્ક્સ લાવો અને તમે તમારા રેન્કિંગની અંદર આવો એ તમારે જોવું જોઈએ. તો આપણે સૌ પ્રથમ જોઈએ કે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ. ઓકે, તો ચલો આગળ વધીએ. ફર્સ્ટલી, તમે જ્યારે કોઈ બી જાહેરાત પડે ત્યારે એનો સિલેબસ તમે ડાઉનલોડ કરી લો. જો તમે ન્યૂ કમર્સ છો તો તમારી માટે આ રિક્વાયરમેન્ટ છે કે તમારે સૌ પ્રથમ તમારો સિલેબસ ડાઉનલોડ કરવો જોઈએ. પછી તમારે એ જોવું જોઈએ કે તમે જે એક્ઝામ આપવાના છો એની અંદર તમે કયા સિલેબસ, તમે સિલેબસ ઓપન કરો એટલે બતાવે કે ભાઈ ગુજરાતી સાહિત્ય 15 માર્ક્સ, ગુજરાતી ગ્રામર 15 માર્ક્સ, ગણિત 15 માર્ક્સ, ભૂગોળ, ગુજરાતની ભૂગોળ અથવા ભૂગોળ 20 માર્ક્સ. ભૂગોળમાં બે પ્રકાર, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ. એ જ રીતે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, ભાઈ 20 માર્ક્સ. એના બી બે ટાઈપ, ગુજરાતની ભૂગોળ, ભારતની, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ. ઓકે, વિજ્ઞાન એટલે કે સાયન્સ કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. કમ્પ્યુટર 10 માર્ક્સ. જાહેર વૈભવ 10 માર્ક્સ. પંચાયતી રાજ 10 માર્ક્સ. તો આ રીતે હોલ ઓવર દરેકે દરેક સબ્જેક્ટને જ્યારે તમે વ્યૂથી વાંચશો, એને સમજશો, એને કઈ રીતે વાંચવું, એના એક્ઝામ પેપર કઈ રીતે, એના એક્ઝામમાં કયા કયા ક્વેશ્ચન પૂછે છે એને સમજશો ને, તો જ તમને આવડશે. અને આજકાલ એટલી બધી કોમ્પિટિશન ટફ થઈ ગઈ છે કે ગાંધીનગર, અમદાવાદ, સુરત જેવા વિસ્તારોમાં જ્યારે તમે ત્યાંની લાઇબ્રેરી ઉભરાઈ રહી છે, કોમ્પિટિશન જગત અત્યારે બહુ ટફ થઈ રહ્યું છે. તો મારો અભિગમ છે કે તમે એવી તૈયારી કરો કે સૌ પ્રથમ તમે નીચેથી ઉપર જવું હોય તો સૌ પ્રથમ નીચે નીચલા લેવલ પરથી બધું બેસિક ક્લિયર કરતું કરતું જવું પડે. તમે એમ કહેતા હોય કે 1 મહિનાની અંદર હું પાસ કરી દઉં, એક્ઝામ એ શક્ય નથી. 1 મહિનાની અંદર હું કંઈક કરી બતાવું એ શક્ય નથી. થોડો સમય માગે. કુદરતની દરેકે દરેક વસ્તુ કે દરેકે દરેક શ્રેષ્ઠ વસ્તુ સમય માગે છે. તો સૌ પ્રથમ તમારે ગુજરાતનું દરેકે દરેક જે ટોપિક છે એને ક્લિયર કરી લો. ધેન તમે ભારત પર જાઓ. ગુજરાત તો કઈ રીતે? ગુજરાતમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ગ્રામર, એને કમ્પ્લીટ સરસ રીતે વાંચી લો. કઈ રીતે વાંચવું તો એક ઇઝી જ છે, પણ તમારે થોડો ઇન્ટરેસ્ટ રાખવો પડે. તો સૌ પ્રથમ તમે એને હિસ્ટ્રીમાં રસ હોય તો હિસ્ટ્રી પકડો, ગુજરાતનો ઇતિહાસ. એક બુક લો એને સમજો, સારી બુક જેની અંદર થોડું વિવરણાત્મક લખેલું હોય. તો સૌ પ્રથમ તમે એ જાણો કે શરૂઆત ક્યાંથી થાય છે, અંત ક્યાંથી થાય છે, વચ્ચે કયા કયા રાજાઓ વંશાવલી પ્રમાણે આવે છે, પ્રથમ રાજા કયો, અંતિમ રાજા કયો, એના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, એ રાજાએ કરેલા કાર્યો, એની અંદર સામાજિક, આર્થિક અને રાજકીય જુઓ, એમને બંધાવેલા સ્થાપત્ય જુઓ, એમના દરબારમાં રહેતા સાહિત્યકારો જુઓ, એમની રચેલી કૃતિઓ જુઓ. ઓકે, આ હતું ઇતિહાસ. એ રીતે જ્યોગ્રાફીને ફાયદો, કઈ જગ્યાએ કયો પર્વત, કઈ જગ્યાએ કઈ નદી, ક્યાંથી નીકળે, કોને મળે, લંબાઈ, પહોળાઈ. પછી તમે જુઓ ઊંચાઈ ડુંગરોની છે, પર્વતોની છે, આ ડુંગર કઈ જગ્યાએ આવેલો છે, અભયારણ્ય જુઓ. પછી નીચે આવીને તમે એનાથી બી આગળ જઈ શકો છો, છે વાઇડ. ઓકે, પણ જ્યોગ્રાફી છે ને બદલાય ના, હિસ્ટ્રી બદલાય ના, જ્યોગ્રાફી તમારે યાદ રાખવાની તકલીફ પડે. તમને દિશાઓનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આ જિલ્લો છે ને ઉત્તર દિશામાં કયો જિલ્લો આવેલો છે, આ જિલ્લો છે ને પૂર્વ દિશામાં કયો જિલ્લો આવેલો છે, આપણું રાજ્ય ગુજરાત છે તો એ ભારતના નકશામાં કઈ જગ્યાએ આવેલું છે, પશ્ચિમમાં આવેલું છે, પશ્ચિમમાં આવેલું છે, પશ્ચિમ આપણે ખબર હોય છે તો નકશાની જે દિશાઓ છે ને ઉપર ઉત્તર હોય, દિશા દક્ષિણ હોય. ઓકે, અને જે પૂર્વની દિશા છે ને આ પશ્ચિમની દિશા છે, આપણને એ બધું નોલેજ હોવું જોઈએ. તો તમે એક એટલાસ વસાવો અને એની અંદર તમે ઉપર ઉપરથી જુઓ. તો આ દરેકે દરેક, તો સૌ પ્રથમ હિસ્ટ્રી, ભૂગોળ, આ જ રીતે તમે ગુજરાતી સાહિત્યને પકડો. એમાં બી 3 પ્રકાર પડો. એક સારી બુક આવે નાની એને સમજો, સૌ પ્રથમ હાર્ડ ના વાંચો, સૌ પ્રથમ ઇઝીઝી વાંચો. અને બેસ્ટ આઈડિયા કે તમને ખબર નથી પડતી, તમે કોઈકને પૂછો. તમે એમ ના માનો કે મને, હું કોઈકને પૂછું એટલે સારું ના કહેવાય, ગિલ્ટી ફીલ, એવું ક્યારે ના કરો. તમારો કોઈક મિત્ર તો છે કે જેને ખબર પડતી છે તૈયારી કરતા હોય ત્યારે, એને પૂછો ભાઈ આ કઈ રીતે તૈયારી કરી દે, આમાં આમ કેમ થયું એમ. જ્યારે તમને પ્રશ્ન થશે ને તો એનો જવાબ મળશે. ઓકે,
તો ગુજરાતી સાહિત્યની અંદર ત્રણ પ્રકાર પડો, પ્રાચીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, આધુનિક ગુજરાતી સાહિત્ય. પ્રાચીન એકદમ જૂનું, મધ્યકાલીન ક્યારે શરૂ થાય છે ત્યાં પૂરું થશે જુઓ. ઓકે, દયારામ છેલ્લો કવિ, મધ્યકાલીનનો છેલ્લો કવિ, અર્વાચીનનો પ્રથમ, દલપતરામ યાદ રાખવાનું. તો તમને એ બી ખબર હોવી જોઈએ કે છેલ્લો કયા કવિ કે કવિ લેખક આવે ત્યાંથી આપણું એન્ડિંગ થશે, શરૂઆત ક્યાંથી અંત ક્યાંથી, એમાં કયા કયા મોસ્ટ મોસ્ટ આઈએમપી છે, એમની કૃતિઓ વાંચી લો. ઓકે, અને એમના જે કંઈક વાક્ય રચનાઓ છે, પૂછાતી હોય છે, એ વાંચી લો, એમની રચેલી સાહિત્ય કૃતિઓ વાંચી લો. બસ આ જ છે. પણ હા, થોડું ટફ છે અને તમારે વારે ઘડી રિપીટ કરવું પડશે. એક બુકો રાખો, અલગ અલગ બુકો રાખો અને એને અલગ અલગ નોટ વાઇઝ બનાવો. ઓકે, અને બહાર બહુ મળે છે, સોશિયલ મીડિયામાં કહો, બાજુના પુસ્તકો કહો, બીજા એક્સ્ટ્રા પુસ્તકો છે, દરેકે દરેક વસ્તુ આજે અવેલેબલ છે તમારી જોડે. ઓકે, બસ ખાલી એટલું કે તમે તમારા સિલેબસની ફોકસ કરો, તમે 3-4 કલાક સતત મહેનત કરો અને એને રિપીટ એન્ડ રિપીટ કરો. ઓકે, અને બને એટલા પોતે જાતે ક્વેશ્ચન બનાવો અને સમજવાની કોશિશ કરો, ઊંડાઈને સમજવાની કોશિશ કરો કોઈ બી ટોપિકની. પછી તમે એમસીક્યુને બને એટલા એમસીક્યુ ફેંદો દરેકે દરેક બુકમાંથી. ઓકે, તો આ એક સરળ રસ્તો છે. આપણે બીજા જ એક એવા ટોપિક સાથે આગળ મળીશું કે આગળ અંદર ડિટેલ વાઇઝ કરે તૈયારી કરવી. ઓકે, ત્યાં સુધી મને રજા આપો અને હું ઈચ્છું છું કે તમે તમારી જાતને ડેવલપ કરવા માટે કેટલીક વસ્તુઓ અપનાવો અને એક્ઝામ ક્રેક થશે. ઓકે, હંમેશા એક સૂત્ર યાદ રાખો, ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. બહુ મોટું સૂત્ર છે આ, સ્વામી વિવેકાનંદે આપેલું. ઉઠો, એક જ વસ્તુ વિચારો, એક્ઝામ પાસ કરવી છે, ક્રેક કરવી છે, કંઈ બી કરો. જાગો, પોતાની અંદર એ પોતાના જે વિચાર છે એને લઈને ફરફર કરો, સાકાર થશે તમારું સ્વપ્ન. ઓકે, હિંમત ના હારતા. ઓકે, અને મેં કીધું એમ વાંચો પછી રિપીટ કરશો. ઓકે, નમસ્તે.